નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. પહેલા ઉન્નાવ, પછી કઠુઆ અને હવે ગુજરાતમાં સુરત. જાણે દેશમાં બળાત્કારીઓ બેફામ બની ગયા છે. હેવાનો નથી ઉંમર જોતા, નથી સંબંધો, તેમને દેખાય છે તો માત્ર વાસના. આવા જ એક હેવાનનો ભોગ સુરતમાં એક માસૂમ બાળકી પણ બની. માત્ર 11 વર્ષની બાળકી એક વ્યક્તિની વાસનાનો શિકાર બની ગઈ. આખરે કેમ 11 વર્ષની બાળકી પર આરોપીએ બળાત્કાર ગુજાર્યો? કોણ હતી આ બાળકી અને કેવી રીતે ઉકેલાયો આખો આ કેસ? જુઓ ઓપરેશન માસૂમ. સુરત એ શહેર જે ખાણીપીણી માટે પ્રખ્યાત છે, પરંતુ છેલ્લા 15 દિવસમાં સુરત એક અલગ જ કારણને લીધે ચર્ચામાં રહ્યું. 15 દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી 11 વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો. મૃત મળેલી બાળકી પર હત્યા પહેલા બળાત્કાર પણ ગુજરાયો હતો. જો કે બાળકી કોણ હતી તે અંગે દિવસો સુધી પોલીસને જાણ ન થઈ. April 6, 2018. સ્થળ પાંડેસરા, સુરત. 11 વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી મળી આવ્યો. પહેલી નજરે તો પોલીસે આ કેસ માત્ર હત્યાનો માની લીધો, પરંતુ પ્રાથમિક તપાસમાં જ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો. એટલું જ નહીં, બાળકીની હત્યા પાશવી રીતે કરાઈ હોવાનું પણ સામે આવ્યું. આટલા ખુલાસા બાદ પોલીસે સુરતમાં કેસની તપાસ શરૂ કરી, પરંતુ શરૂઆતના 3-4 દિવસ સુધી તો બાળકી જ ક્યાંની, કોણ છે, તેનો પરિવાર કોણ છે તે કશું જ સામે ન આવ્યું અને પોલીસ પોતાની મંદ ગતિએ તપાસ કરતી રહી. સુરતની અંદર પાંડેસરામાંથી એક બાળકીની લાશ મળી આવી હતી. તે દિવસે સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાળકીની હત્યા, બળાત્કાર અને પોસ્કોના ગુના હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ બાળકીના માતા પિતા અંગેની ભાળ નહીં મળવાના કારણે આના અંગે પોસ્ટર છપાવીને એના અંગે ભાળ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી દેશના અન્ય રાજ્યોમાંથી પણ આ અંગે વિગતો એકત્રિત કરવા માટે પ્રયાસ કર્યો હતો. આજ દરમિયાન ઉત્તરપ્રદેશમાં ઉન્નાવ રેપ કેસ અને જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પણ માસૂમ બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી. દેશભરમાં તેનો વિરોધ થયો, જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા અને સુરતમાંથી માસૂમની હત્યા અને બળાત્કારના કેસને પણ અચાનક જ હાઇપ મળી ગઈ. સુરતમાં માસૂમ સાથે બળાત્કારને લઈ ઉહાપો થયો, વિરોધ પ્રદર્શન થયા અને અત્યાર સુધી પોતાની ગતિ પ્રમાણે તપાસ કરી રહેલી સુરત પોલીસ પણ અચાનક હરકતમાં આવી ગઈ. પોલીસની તપાસની ઝડપ વધી ગઈ. રાજ્યના DGP શ્રી શિવાનંદ ઝા, સુરતના પોલીસ કમિશનર શ્રી સતીશ વર્મા અને અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, આ ત્રણેયની સંયુક્ત ટીમના આધારે રાજ્યમાં લગભગ 400 પોલીસ કર્મચારી અને અધિકારીની ટીમો આમાં કામે લગાડેલી હતી. સાથે સુરત પોલીસે બાળકીના હત્યારા નરાધમોને શોધવા માટે 400 લોકોની ટીમ બનાવી. 100 પોલીસ કર્મચારીઓની ટીમે બાળકીની ઓળખ માટે પ્રયાસ શરૂ કર્યા. બાળકીના ફોટા સાથે પોસ્ટર્સ ઠેર ઠેર લગાવવામાં આવ્યા. એક અનુમાન એવું પણ હતું કે બાળકી મહારાષ્ટ્ર, બિહાર કે યુપીની હોઈ શકે છે. પરિણામે આ રાજ્યમાં ગુમ થયેલા બાળકોનો ડેટા મંગાવાયો, તો ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં પણ તપાસના તાર લંબાવાયા. આ રાજ્યોમાં જતી ટ્રેન પર બાળકીના ફોટાવાળા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા. બીજી તરફ અન્ય 300 પોલીસ જવાનોની ટીમે અલગ અલગ સ્થળોએ તપાસ શરૂ કરી. આ આખી ઘટનામાં પોલીસને ચાઇલ્ડ ટ્રાફિકિંગ એટલે કે માનવ તસ્કરીની પણ શંકા હતી, એટલે આ દિશામાં પણ તપાસ શરૂ થઈ. પરંતુ બાળકીનો મૃતદેહ મળ્યાને 12-13 દિવસો વીતવા છતાં કોઈ કડી પોલીસને મળતી નહોતી. પોલીસ તપાસ કરતી રહી અને આરોપી નાસ્તા ફરતા રહ્યા, મોજ મજા કરતા રહ્યા, પોલીસ પકડથી દૂર રહ્યા. એટલે સુધી કે આરોપી તો ન પકડાયા, પરંતુ 13-13 દિવસ સુધી બાળકીની ઓળખ પણ ન થઈ. કેસની દિશા જ નક્કી નહોતી થઈ શકી. પરંતુ આ દરમિયાન પોલીસ માટે આશાનું કિરણ સામે આવ્યું, CCTV ફૂટેજ રૂપે.
બાળકીનો મૃતદેહ મળ્યાને 13 દિવસનો સમય વીતી ચૂક્યો હતો. બળાત્કારને લઈને દેશભરમાં બૂમરાણ હતી. સુરત પોલીસ પર આરોપીઓને પકડવાનું દબાણ પણ વધી રહ્યું હતું, પરંતુ પોલીસને કોઈ પુરાવા હાથ નહોતા લાગી રહ્યા. પણ એક સીસીટીવી ફૂટેજે કેસની દિશા જ બદલી નાખી. માસૂમ બાળકીની હત્યાનો કિસ્સો રાજ્યભરમાં ચર્ચાઈ રહ્યો હતો. ચારસો પોલીસ જવાનો તપાસ કરી રહ્યા હતા, પરંતુ કોઈ જ કડી મળતી નહોતી. આ જ દરમિયાન સુરત પોલીસને વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો. 9 એપ્રિલ 2018, જ્યાંથી 6 એપ્રિલે બાળકીનો મૃતદેહ મળ્યો હતો તેના જ નજીકના એક વિસ્તારમાંથી સુરત પોલીસને એક મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો. દેખીતી રીતે તો બંને વચ્ચે કોઈ સંબંધ નહોતો, પરંતુ બંને મૃતદેહ બિનવારસી હતા. આ ઉપરાંત નજીકના અંતરેથી મળવાના કારણે પોલીસને આ બંને મૃતકો વચ્ચે કોઈ સંબંધ હોવાની પણ આશંકા હતી. એટલે સુધી કે મહિલા બાળકી માતા પુત્રી હોય તેવી શંકા પર પણ પોલીસ તપાસ કરી રહી હતી. આ ઘટનાની આસપાસમાં લગભગ 9મી-10મી તારીખે પાંડેસરામાં પણ આ જ બાળકીની માતા હોય, જે પણ 20 દિવસ પહેલા ગુમ હતી, એની પણ લાશ મળેલી છે. અને એ આ મૂળ ગુના સાથે આ જ આરોપી દ્વારા શંકાસ્પદ દેખાય છે કે એમાં આને પણ આની હત્યા કરી હોય. આ બંને ગુનાનો સંયુક્ત રીતે હાલ ગુનેગાર હાથમાં ત્યાંથી અહીંયા આવ્યા પછી આપણે એની તપાસ કરીશું. પોલીસની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન આંધ્રપ્રદેશના એક પરિવારે મૃતક બાળકી પોતાની હોવાનો દાવો કર્યો, પરંતુ તે વાત સાબિત થાય તે પહેલા જ ઘટનાના રહસ્યો ખુલતા ગયા. સુરત પોલીસની સાથે તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ અને સુરતના તમામ સીસીટીવી તપાસવાની શરૂઆત થઈ. 13 દિવસથી કેસ ડિટેક્ટ ન થવાને પગલે જનતામાં રોષ હતો અને પોલીસ પર દબાણ, પરંતુ કોઈ જ પુરાવા મળી રહ્યા નહોતા. જોકે કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, પરંતુ કોઈને કોઈ પુરાવા છોડી જતો હોય છે. અને સુરતની ઘટનામાં પોલીસને આરોપીના આવા જ પુરાવા મળ્યા સીસીટીવી ફૂટેજમાંથી. અમે સુરત પોલીસની ટીમ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉમેરી, પોલીસ વડા શિવાનંદ ઝા, સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરો, આ બધાની સંયુક્ત ટીમના માધ્યમથી ટેકનિકલ સર્વેના આધાર ઉપર સૌથી પહેલાં આ ઘટના જે બની હતી એના 3-5 કિલોમીટરના રેડિયસ વિસ્તારની અંદર જેટલા સીસીટીવી ફૂટેજ હતા એ સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા અને એ ફૂટેજના આધાર ઉપર જેટલી વ્હીકલ એન્ટ્રી અને એક્ઝિટ થયા હતા એ બધાની તપાસ કરવામાં આવી. સીસીટીવી ફૂટેજમાં પોલીસને શંકાસ્પદ કાળા રંગની કાર દેખાઈ અને બસ 13 દિવસથી આરોપીને શોધવા મથી રહેલી પોલીસ આ એક જ ક્લુ પર રીતસર તૂટી પડી. કારની માલિકી અંગે તપાસ થઈ. કારના માલિક અને અનેક શખ્સ એમ બે આરોપીઓને ડિટેન કરાયા અને બસ 13 દિવસથી વણ ઉકેલાયેલો કેસ ઉકેલાઈ ગયો. પાંડેસરામાં બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં અંધારામાં ફાંફા મારી રહેલી પોલીસ પાસે હવે સીસીટીવી ફૂટેજ હતા, સાથે તપાસની દિશા પણ હતી અને બસ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા. કાળા રંગની એક કારે આરોપીના કાળા કર્મોનો પર્દાફાશ કરી નાખ્યો. અત્યાર સુધી પાંડેસરા પોલીસ અને અમદાવાદ પોલીસ માટે આ કેસની કોઈ કડી નહોતી, પરંતુ શહેરમાં સુરક્ષાના હેતુથી લગાવાયેલા સીસીટીવી જ જાણે દેવદૂત બન્યા. ઘટના સ્થળની આસપાસના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે ચેક કર્યા. આ દરમિયાન ઘટના સ્થળની નજીક એક એવા કાળા રંગની કાર દેખાઈ જે ઘટના સ્થળેથી જ અન્ય સીસીટીવી ફૂટેજમાં નહોતી મળતી. બસ પોલીસ માટે પુરાવાની આટલી જ કડી જાણે કાફી હતી. તપાસના આધાર ઉપર એવું ધ્યાનમાં આવ્યું કે કોઈ એક બ્લેક બ્રેવો કલરની ગાડી છે એ ગુનાવાળી સ્થળ ઉપર દેખાય છે, ત્યારબાદ એનું એક્ઝિટ મળતું નથી, એટલા માટે એ ગાડીને શોધવા માટે પ્રયાસ કરતાં એ ગાડીનું લોકેશન મળ્યું. ગાડીના માલિક એ ગાડી બીજાને વહેંચી હતી એના સુધી પહોંચ્યા, ત્યારબાદ એણે
આ ગાડી જે તે દિવસે બીજા એક વ્યક્તિ દ્વારા વાપરવામાં આવી હતી એના ભાઈ સુધી પહોંચ્યા. પોલીસે કારના નંબરને આધારે તપાસ કરી, પરંતુ કારના મૂળ માલિકને આ ઘટના સાથે કોઈ જ સંબંધ ન હોવાનું સામે આવ્યું. કાર માલિક પોતાની કાર વેચી ચૂક્યો હતો. ફરી પોલીસની તપાસ જાણે ડેડ એન્ડ પર આવી. જો કે બીજા કાર માલિકની પૂછપરછ દરમિયાન તેણે પોતાની કાળી ગાડી પાડોશી શખ્સને વાપરવા માટે આપી હોવાની માહિતી આપી. પોલીસને શંકા હતી આ જ શખ્સે ગાડીનો ઉપયોગ મૃતદેહને ઠેકાણે પાડવા કર્યો હશે. આરોપીનું એડ્રેસ મેળવી પોલીસ તેના ઘરે પહોંચી, પરંતુ ગુનો કર્યા બાદ ગભરાયેલો આરોપી બિસ્તરા પોટલા બાંધીને ફરાર થઈ ચૂક્યો હતો. પોલીસને હાથ લાગ્યું તો માત્ર ખાલી ઘર. કે જે વ્યક્તિએ શંકાસ્પદ ઘટના બની એ દિવસે આ ગાડી વાપરી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ એના ઘરની આસપાસ સુધી પહોંચવાના કારણે પોતાના ઘર બહાર સામાન ભરીને ત્યાંથી એ નીકળી ગયા હતા અને એના ભાઈ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો કે આ ઘટનાની સાથે સંડોવાયેલો હોય, જેથી આ ટેકનિકલ સર્વેના આધાર ઉપર અમને સફળતા મળી. પોલીસને મુખ્ય આરોપી હર સહાય તો ન જ મળ્યો, પરંતુ મૂળ રાજસ્થાનનો હરિસિંહ ગુર્જર પોલીસને હાથ લાગ્યો. હરિસિંહે સ્વીકાર્યું કે 15મી માર્ચે એક મહિલા તેની 11 વર્ષની પુત્રી સાથે કામ કરવા આવ્યા હતા, પરંતુ 5 દિવસ બાદ એટલે કે 20 માર્ચથી મહિલા અચાનક ગુમ થઈ ગઈ હતી. હરિસિંહનું મહિલા અને બાળકી અંગેનું નિવેદન અને ફરાર હર સહાય. ઘટનાના તાણા ગુંથાઈ રહ્યા હતા અને પોલીસ માટે આ કેસ ડિટેક્ટ થવાની સફળતા હતી. જોકે મહત્વની કામગીરી હજી પણ બાકી હતી. આરોપી ઓળખાઈ ચૂક્યો હતો, ગુનો ઉકેલાઈ ચૂક્યો હતો, પુરાવા પણ સામે હતા, પણ નહોતો મળતો આરોપી. આરોપી હર સહાયના ભાઈના નિવેદનના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસના તાર લંબાવ્યા રાજસ્થાન સુધી અને રાજસ્થાનથી દીકરીનો દાનવ કાયદાના સકંજામાં આવી ગયો. હર સહાય ગુર્જર પોતાના ભાઈ હરિસિંહ ગુર્જર સાથે આ આરોપી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો, પણ કામ કરતા કરતા રાજસ્થાનથી પોતાની પુત્રી સાથે આવેલી મહિલા સાથે તેના સંબંધો બંધાયા, પરંતુ 5 જ દિવસમાં મહિલા લાપતા થઈ ગઈ અને મહિલાની 11 વર્ષની માસૂમ પુત્રીને પોતાની સાથે જ રાખવા લાગ્યો. આરોપીનો ભાઈ એ બાંડેસરાના આસપાસના વિસ્તારની અંદર ટાઇલ્સ ફિક કરવા માટેનો જુદા જુદા નાના મોટા કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલો હતો. એનો ભાઈ કે જે આ ગુનાનો મુખ્ય ગુનેગાર છે એ પણ આ કામ સાથે જોડાયેલો હતો અને આ મહિલા અને બાળકી એ આ કોન્ટ્રાક્ટના ત્યાં કામ કરતા હતા અને આ જે ગુનેગાર છે એ ગુનેગારની સાથે એના સંબંધો ઊભા થયા હતા. આરોપી હરિસિંહ મહિલાની પુત્રીને ઘરે રાખતો હતો. આ અંગે આરોપી હર સહાયના ઘરમાં બોલાચાલી પણ થઈ. આ નરાધમ એટલો બેફિકર હતો કે તેણે પાડોશી પાસેથી તેમની કાર માંગી. પાડોશીએ કારણ પૂછ્યું તો કહ્યું પણ ખરું કે છોકરી મરી ગઈ છે, તેને સગે વગે કરવી છે. આટલી ખુલ્લેઆમ એકરાર કરતા પાડોશીઓ પણ બીક ના માર્યા, ગાડી આપી અને પછી ઘરેથી ફરાર થઈ ગયા. રાત્રે તેણે ગાડીમાં લાશ લઈ જઈ સગે વગે કરી દીધી. 2 દિવસ રહીને તેના ઘરમાં પણ આ મુદ્દે કંકાસ થયો તો આ નરાધમ હર સહાય તેના પરિવારને પણ એવી ધમકી આપી કે તમે લોકો કોઈ આ મુદ્દે કશું બોલશો તો તમને પણ મારી નાખીશ. આમ ધમકી આપીને તે પણ રાજસ્થાન ભાગી ગયો હતો. જ્યારે પોલીસ આરોપીના ઘર સુધી પહોંચી ત્યારે હર સહાય ફરાર હતો. પરંતુ પોલીસની પૂછપરછ દરમિયાન હર સહાયની હરકતોથી ત્રાસેલા તેના મોટા ભાઈ હરિસિંહે તમામ કબૂલાત કરી લીધી અને હત્યારો ભાઈ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એશો આરામ કરતો હોવાની માહિતી પોલીસને આપી દીધી. હરિસિંહની માહિતી મુજબ હર સહાય એક જ રાત સવાઈ માધોપુરમાં રહેવાનો હતો અને બીજા દિવસે સવારે નીકળી જવાનો હતો. આ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તાત્કાલિક સવાઈ માધોપુર SPને ઘટનાની જાણકારી આપી અને શુક્રવારે સવારે 4 વાગ્યે આ નરાધમને સવાઈ માધોપુર પોલીસે ઝડપી લીધો. એ ગુનાવાળી સ્થળ ઉપર દેખાય છે, ત્યારબાદ એનું એક્ઝિટ મળતું નથી, એટલા માટે એ ગાડીને શોધવા માટે પ્રયાસ કરતા એ ગાડીનું લોકેશન મળ્યું. ગાડીના માલિક એ ગાડી બીજાને વહેંચી હતી એના સુધી પહોંચ્યા. ત્યારબાદ એણે
આ ગાડી જે તે દિવસે બીજા એક વ્યક્તિ દ્વારા વાપરવામાં આવી હતી એના ભાઈ સુધી પહોંચ્યા. જે કેસની તપાસ સુરત પોલીસ 14 દિવસથી કરી રહી હતી તે કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો. આખરે રાજસ્થાન પોલીસની મદદથી આરોપી હર સહાય પોલીસના સકંજામાં પણ હતો. જોકે પોલીસને એક વાત હજુય સતાવી રહી છે, બાળકીની માતાને કોણે મારી તે અંગે પણ હજુ સુધી પોલીસ અંધારામાં છે. શક્ય છે કે બાળકીની માતા સાથે આરોપીના સંબંધો હોય અને ખટરાગ થતા તેણે મહિલાની હત્યા કરી હોય, બાદમાં બાળકી ન સચવાતા તેને પણ મોતને ઘાટ ઉતારી દીધી હોય. પરંતુ બાળકીના મૃતદેહ પર ઈજાના આટલા બધા નિશાન કેવી રીતે આવ્યા? નરાધમે બાળકીની હત્યા કર્યા બાદ તેની સાથે આટલી ક્રૂરતા કેમ કરી? 14 દિવસની આકરી મહેનત અને રાત દિવસની સતત તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે માસૂમને પોતાની વાસનાનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારનાર આરોપીને ઝડપી તો પાડ્યો, પરંતુ આવા કેટલાય નરાધમો હજુ સમાજમાં ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે. એક મહિલા જે રોજગારી મેળવવા માટે પોતાનું વતન રાજસ્થાન છોડીને ગુજરાત આવી અને કોન્ટ્રાક્ટર પાસે કામ મેળવ્યું, પરંતુ આ મહિલાને નહોતી ખબર કે સુરતમાં મોત તેની રાહ જોઈ રહી છે. આ મહિલા આવી તો આજીવિકાની શોધમાં હતી, પરંતુ સુરતમાં તે મોતને વહાલી થઈ ગઈ. પોલીસની એક થિયરી મુજબ રાજસ્થાનથી આવેલી આ મહિલાને કોન્ટ્રાક્ટર અને બાળકીની હત્યાના આરોપી સાથે સંબંધ બંધાયો હતો. ત્યારે પોલીસને શંકા છે કે આરોપી હર સહાયે જ બાળકીની માતાની હત્યા કરી હોઈ શકે છે. જો પોલીસની થિયરી સાચી માનીએ તો આરોપી હર સહાયે બાળકીની હત્યા ઘરકંકાસને કારણે કરી હતી, તો સવાલ એ છે કે તેને જો બાળકીની માતા સાથે સંબંધ હતા અને માસૂમથી મુક્તિ જ ઈચ્છતો હતો તો 11 વર્ષની પરી પર બળાત્કાર કેમ ગુજાર્યો? કેસ ભલે ઉકેલાઈ ગયો, પરંતુ પોલીસને કેટલાક સવાલો હજુ પણ સતાવી રહ્યા છે. પોલીસને આ આખા હત્યાકાંડમાં હ્યુમન ટ્રાફિકિંગની શંકા છે. તપાસ અધિકારીઓને શંકા છે કે આરોપીએ આ મહિલા અને તેની બાળકીને ખરીદી હોઈ શકે છે અને આ ઘટનાક્રમ હ્યુમન ટ્રાફિકિંગના રેકેટનો ભાગ હોઈ શકે છે. જો કે આ મામલે હજી સુધી કોઈ ખુલાસો થયો નથી. શું આ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ છે કે પછી આરોપી હર સહાયની વાસના આ ડબલ મર્ડર પાછળ કારણભૂત છે? આવા કેટલાક સવાલોનો જવાબ હજી પોલીસ શોધી રહી છે. આરોપી હર સહાય હવે પોલીસ ગિરફ્તમાં છે, ત્યારે પોલીસની પૂછપરછ અને રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે. એક 11 વર્ષની બાળકી જે હજી હસતી હતી, રમતી હતી, જેણે પોતાની જિંદગી જીવવાની શરૂઆત કરી હતી, તે બાળકી એક નરાધમની વાસનાનો ભોગ બની ગઈ, એક નફ્ફટ આરોપીના ગુસ્સાનો ભોગ બની ગઈ. એક બાળકી જેની સામે જીવવા માટે આખી જિંદગી હતી તે સ્વર્ગવાસી થઈ ગઈ. સુરતની આ ઘટનાએ આખા ગુજરાતને હલબલાવી નાખ્યું. જો કે આ કેસ ચકચારી બન્યો હોવાને કારણે લોકો તેનાથી માહિતગાર થયા અને પોલીસ પર તપાસનું દબાણ વધ્યું, પરંતુ આવા અનેક કિસ્સાઓ કદાચ દેશના ખૂણે બનતા હશે જે ક્યારે સામે આવતા નથી. પોલીસે ભલે સુરતમાં માસૂમ પર બળાત્કાર અને હત્યાનો કેસ ઉકેલી નાખ્યો હોય, બીજી તરફ માસૂમ અને મહિલાઓ પર બળાત્કારની ઘટનાને લઈ લોકોમાં આક્રોશ જરૂર છે. માસૂમ બાળકીઓ અને મહિલાઓ સુરક્ષિત નહીં હોવાને કારણે દેશમાં લોકોમાં રોષ છે. કેન્દ્ર સરકાર આ મામલે વધુ કડક કાયદા લાવવાની જોગવાઈ કરી રહી છે. કેન્દ્ર સરકાર પોક્સો એક્ટમાં સુધારો કરીને 12 વર્ષ સુધીના બાળકો પર બળાત્કારના આરોપીને ફાંસીની સજા આપવાની જોગવાઈ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ આ જોગવાઈ થાય અને કાયદો અમલમાં આવે ત્યારે સાચો, પરંતુ ત્યાં સુધી તો હેવાનિયતથી, દાનવોથી તમારી માસૂમ બાળકીઓની રક્ષા તમારે જ કરવી પડશે. સુરતથી કીર્તેશ પટેલ સાથે, ગાંધીનગરથી હિતેન્દ્ર બારોટ અને અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી.